नमस्कार, आप जोई रहा छो निर्माण न्यूज। आपनी साथे हूँ छु प्रीति तिवारी। विशेष रजूआत होलिका दहन पर आज आपणे वात करवी छे होळी अने धूळेटी विषे। खास करीने होळी के आपणे भारतवर्ष में फाल्गुन महीनानी पूर्णिमाना रोज होलिका दहन करवामां आवे छे, ज्यारे बीजा दिवसे धूळेटीनी उजवणी थती होय छे। परंतु आ वर्षे होळी ने लईने घणी असमंजस पण जोवा मळी रही छे कि होलिका दहन आजे करवुं के गईकाले। तेव घणा असमंजस में अत्यारे लोको छे, तेनो पण आजे आपणे जवाब मेळवो छे। उपरांत होळी में जे पूजापाठनु शुं महत्व छे अने वैदिक होळीने लईने अत्यारे खूब ज जागृतता आवी छे, आ वैदिक होळी केवा प्रकारनी होय छे, आ बधी माहिती आपणे आजे आपणे जाणवी छे। अने आ माहिती आपवा माटे आपणी साथे उपस्थित छे जाणીતા એવા જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્ય જે આપણી સાથે ઉપસ્થિત છે। આશુતોષ આચાર્ય જી, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જય ભવાની। આશુતોષ આચાર્ય મહારાજ જી, આજે જે સૌથી પહેલો સવાલ આ છે કે 6 માર્ચ અને 7 માર્ચ આ બંને દિવસમાંથી હોલિકા દહન ક્યારે કરવો, આ એક મોટો સવાલ છે, અત્યારે ઘણા લોકો ગૂંચવાઈ ગયા છે। જી બિલકુલ, આ પ્રશ્ન તો એટલો મોટો થઈ ગયો છે કારણ કે ગૂંચવાણ થઈ શકે કે આની ઉપર પ્રાચીન મતો જ્યોતિષોના અને અત્યારના મતો પણ એવું છે કે ભદ્રામાં હોલિકા દહન ન થઈ શકે। આજે 6 માર્ચે ભદ્રા છે અને આવતીકાલે એકમ સાંજે સૂર્યાસ્ત પછી એકમ લાગવાની છે, ત્યારે પૂર્ણિમા પણ ખતમ શરૂ થઈ જાય છે અને ભદ્રા સવારે ખતમ થાય છે અને એકમમાં પણ હોલિકા દહન ન થાય। એટલા માટે વૈદિક મત બે પ્રકારના છે, જેમાં વાસ્તવિક મત એ છે કે ભદ્રાયામ દ્વે નકાર્ય, ભદ્રામાં બે વસ્તુ ન થાય, એક હોળી ન થાય અને બીજા નંબરમાં શ્રાવણી કહેતા રક્ષાબંધન પર્વ ભદ્રામાં ન કરાય। ભદ્રા પૂછ ભાગમાં કરી શકાય, જે પૂછ ભાગ રાત્રે 12 વાગ્યા પછી થતો હોય, પણ હોલિકા દહન સાંજના કારણે કરવામાં આવે છે। એટલે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો મંદિરોમાં પણ ઘણા મંદિરોમાં જે વૈષ્ણવ મંદિરો જોડાયેલા છે 6 તારીખે કરશે અને ઘણા વૈષ્ણવ મંદિરોમાં આવતીકાલે થવાની છે। એટલે આમાં તો બહુ કન્ફ્યુઝન છે, પણ મત પૂછ્યો છે જ્યોતિષી તરીકે તો આવતીકાલે કહેવાય છે કે એ કરવી વધારે શુભ મનાય। મુહૂર્ત કાળ કયો હશે, કેટલા સમયથી કેટલા સમય સુધીમાં હોલિકા દહન કરવું જોઈએ? શુભકાળની જ્યારે વાત કરીએ છીએ ત્યારે હોલિકા દહન હંમેશા સાયંકાળનો કયો છે, ગોધૂલી વેલાયામ, અને ચોઘડિયાનું જોઈએ તો સાંજે 6:30 થી લઈ અને 9:15 વચ્ચેનું જે સમય છે એ સમયમાં હોલિકા દહન પ્રજ્વલિત કરવું, હોલિકા દહન કરવું શુભ મનાય। જી આચાર્યજી, આ ઉપરાંત આ વર્ષની જે હોળી છે તેને લઈને ઘણા લોકો એવું પણ માની રહ્યા છે કે આ વર્ષે ખૂબ જ શુભ રહેશે આ હોળી, તમારું શું માનવું છે આ વર્ષે જો આ હોળી શુભ છે, અને આ ઉપરાંત કયા શુભ સંયોગો આ હોળીના દિવસે જે છે તે આવી રહ્યા છે? દેખો, ગ્રહોની સિચ્યુએશન જે આકાશમાં બની રહી છે એ શુભ છે, ઉપરાંત હોળી એ પર્વ જે છે એ વૈદિક અને આધ્યાત્મિક વિકાસ માટે ઘણું બધું હોળી પરથી જોવામાં આવતું હોય છે, તો એના આધારે આ વર્ષે 2023 એટલે કેતુની અંક સંકેત પ્રમાણે 7 અંકનું વર્ષ, અને એ પ્રમાણે ધર્મનો ફેલાવો કરવા વાળું આધ્યાત્મિક દ્રષ્ટિએ જે વ્યક્તિ ધર્મ સાથે જોડાયેલો હશે, નીતિમત્તા સાથે જોડાયેલો, બધાનો વિકાસ થાય એવું આ વર્ષ છે। એટલે હોળી આ વર્ષે એ દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક અને લાભપ્રદ જોઈ શકાય એમ છે। જી, અને હોળીનું મહત્વ આમ તો સૌ કોઈ જાણે છે કે હોલિકા દહન અસત્ય પર સત્યની જીતને કારણે ઉજવવામાં આવે છે, આચાર્યજી તેને આપણે વિગતે જાણીએ કે હોળી ઉજવવાનું, હોલિકા દહન કરવા પાછળનું જે વિશેષ મહત્વ શું છે? જો હોલિકા દહનની પાછળની ઘણી બધી કારણ અને કથાઓ પણ છે, એ દરેકે દરેક વિશિષ્ટ છે। સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પ્રહલાદને કહેવાય છે કે હોલિકા પોતાના ખોળામાં લઈને બેસી હતી હિરણ્યકશિપુના આદેશથી, બરાબર, અને એમાં હોલિકાનો દહન થઈ ગયો અને પ્રહલાદ આબાદ બચી ગયા, એટલે ઉન્નો ઉત્સવ કરી છે। પણ પ્રહલાદના અવતરણ પૂર્વે પણ રાજા પૃથુના સમયની અંદર પણ હોલિકા દહન થતું હતું, તો એ શાસ્ત્રમાં કહ્યું છે હોલિકા દહનની જે પૂજા પદ્ધતિ છે એમાં વર્ણવાલી જે વાત છે પ્રમાણે એની પાછળનું જે કારણ છે, ધૂંડી નામની દૈત્ય રાક્ષસી હતી, જેને ભગવાન શિવ અને અગ્નિ દેવતાની કૃપા પ્રાપ્ત હતી, એટલે એમને એમની ઉપાસના કરીને વરદાનને પ્રાપ્ત કર્યું હતું, અને વરદાનના કારણે આ ધૂંડી નામની રાક્ષસી નાના બાળકોનું ભક્ષણ કરી જતી હતી, અને એને કોઈ મારી શકે એમ હતું નહીં કે ન દિવસે મરે ન રાત્રે મરે,
ન ઠંડીમાં, ન ગરમીમાં, ન વરસાદમાં મરે, ન કોઈ જીવ દ્વારા કેવાય, બાળકોને છોડીને કોઈ એને એને મારી ન શકે, આવું એને વરદાન પ્રાપ્ત હતું. ત્યારે રાજા વિચાર કરવા લાગે કે આનો હવે ત્રાસ ઉપદ્રવમાંથી કરવું શું જોઈએ, કોઈ માર્ગ. ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરવા વાળા જે પેલું ગુરુ હતા, પંડિતો જે હતા, એમને એમને માર્ગ સુજાવ્યો. કારણ કે આ ધૂંઢીને મારવાનો, ખતમ કરવાનો માત્ર એક જ રસ્તો છે. નાના બાળકો તોફાને ચડે અને બધા એકી સાથે હોય તો એનાથી આ, અને એ સમયે બાળકો જ મંત્રોચ્ચાર કરે, હો હલ્લા કરે, તો એનાથી ધૂંઢીનો નાશ થઈ શકે. એના માટે એક વિધાન પણ કરવું જોઈએ. એટલે ફાગણ મહિનો એની પૂર્ણિમા, એટલે ન ઠંડી હોય ને ગરમી હોય, મધ્યગાળાનો સમય કહેવાય છે. તો આ સમયની અંદર દરેક બાળક પોતાના ઘરમાંથી નીકળે અને એ સમય એક વૈદિક નવગ્રહ કે નક્ષત્રોના કાષ્ટનું, જે નક્ષત્રોની વનસ્પતિ છે, એનું એક એક સૂકું લાકડું લઈને નીકળે અને એ બધું એકત્રિત કરી ગામના પાદરિક ચોકમાં ભેગું કરે અને ત્યાં ગૌકંડ, ગાયના ચાણા અને ઘાસ લગાવી અને સળગાવે. એ સમય જોર જોરથી તાલી વગાડે અને વૈદિક મંત્રોનો જે ઉચ્ચારણ છે, અગ્નિ મંત્રો અને રુદ્ર મંત્રોનું ઉચ્ચારણ કરે, જેના કારણે ધૂંડી ત્યાંથી ભાગી છૂટે અથવા એનો નાશ સંભવી શકે. અને આ એ રીતે રાજાએ આદેશ કરી અને ફાગણ શુક્લ પૂર્ણિમા એટલે હોળીના દિવસે એ આજ્ઞા કરી. અને એ દિવસે નાના બાળકો બધા જ પોતાના પ્રાંતમાંથી, ઘરમાંથી, કહેવાય છે જે વનસ્પતિઓ હતા સૂકી, વૈદિક વનસ્પતિઓ જેને કહેવાય નક્ષત્રોની, નવગ્રહોની, એના સૂકા કાષ્ટ અને ગાયના સૂકા છાણા લઈને નીકળ્યા છે. ગામના ચોરે આવ્યા, બધે એકત્રિત કર્યું અને ત્યાં એકત્રિત કર્યા બાદ એને પ્રજ્વલિત કરી અને જોર જોરથી થાળી વગાડી છે કે ઢોલ વગાડ્યું છે ને, હો હલ્લા કરવા લાગ્યા છે ને, વૈદિક મંત્રોના ઉચ્ચારણ કર્યા. અને તે સમયે ઢૂંઢા નામની દૈત્ય રાક્ષસી એ બાળકોને હણવા માટે આવી, પણ આ હોલ્લાથી ત્રાસિત થઈ ગઈ અને મંત્રો ઉચ્ચારણ સહન ન કરી શકે. ત્યારથી તે પલાયન થઈ ગઈ અને ત્યારથી કહેવાય છે પ્રતિવર્ષ આ વર્ષે એટલે કે ફાગણ શુક્લ પૂર્ણિમાના દિવસે રાજાએ આદેશ કર્યો કે હોલિકા દહન આ રીતે આપણે આ રીતે ઉત્સવ કરવો, જેથી કરીને બાળકોના જીવનમાં આવતી અગ્નિભય, બીમારીઓ આ બધાથી બચી શકાય. અને ત્યાર પછી પ્રહલાદનો અવતરણ થયું અને એમાં પણ આ જ ઘટના ઘટી. તો આ દિવસે કહેવાય છે કે મધ્યસ્થા છે, કહેવાય છે કે શીતકાળ ખતમ થયો અને ઉષ્ણકાળની શરૂઆત થઈ, બે ઋતુઓનો સમન્વય. અને એ સમયે આ બેક્ટેરિયા ઘણા હોય તે માટે નક્ષત્રોના, વનસ્પતિઓના જે કાષ્ટ હતા અને જે ગાયના છાણા છે એને પ્રજ્વલિત કરી અને હોલિકા પ્રજ્વલિત કરવામાં આવે, જેથી કરીને નેગેટિવિટીનો નાશ થાય છે. જી, અને આચાર્યજી આ વખતે વૈદિક હોળીની પણ લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે, વૈદિક હોળી તરફ પણ વળ્યા છે. આ વૈદિક હોળી કેવા પ્રકારની હોય છે, કયા પ્રકારની સામગ્રીનો પ્રયોગ આ વૈદિક હોળીમાં થતો હોય છે? વૈદિક હોળી તમને અર્થને સમજવું જોઈએ. વૈદિક એટલે વૈદિક કાળથી, પ્રાચીન કાળથી, અને વૈદિક કાળ એટલે ખાવાને ખાલી કહેવાની વાત તો નથી, એ વૈજ્ઞાનિક ધોરણ સાથે ચાલતો એક યુગ હતો. અને એ સમયે ઋષિ મુનિઓ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જાણતા હતા કઈ વસ્તુ કે વસ્તુનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ જીવનમાં. તો એ વૈદિક કાળના નીતિ નિયમોને અનુસરીને જે વસ્તુનો ઉપયોગ કરીને હોલિકા પ્રજ્વલિત કરવામાં, જે પર્યાવરણને નુકસાનદેહ નથી, પર્યાવરણ માટે ફાયદાકારક હોય છે, માટે કરીને ખાસ કરીને આજે જે વૈદિક હોળીનો ઉચ્ચારણ થઈ રહ્યું છે, એ ગાયના છાણમાંથી બનેલી સ્ટિક્સ, જેની અંદર કહેવાય છે ગુગળ વગેરે લગાવી દીધેલું હોય અને એ સ્ટિક્સ જે તૈયાર થાય છે અને એનાથી હોળી પ્રજ્વલિત કરી. કારણ કે હોળી પ્રજ્વલિત કરવા માટે શાસ્ત્રોમાં પણ કહેવાય છે, કહ્યું છે નક્ષત્રોના કાષ્ટ, પછી નવગ્રહોની સંવિધાના સૂકા કાષ્ટ, ગાયના છાણા, આનો જ ઉપયોગ કરવાનો છે. એની જગ્યાએ આપણે અત્યારે ફૂટેલું ફૂટેલું ફર્નિચર અને ઘણું બધું લગાવતા હોય કેમિકલ વાળા, કલર વાળા, તો એ કાર્બન છોડવાનું છે, કેમિકલ વાળું રિએક્શન આવવાનું, એ હોળી પર્યાવરણ નુકસાનદેહ થાય છે, કાર્બન જ છોડે છે. પણ જયારે કહેવાય છે કે નવગ્રહોની સંવિધાઓ છે, આંકડો છે, ખાખરો, પીપળો, ખેર, ઉમરો, સમી, આ બધા જે છે, દાભ, દર્ભ, બિલ્વ, તો આ બધા વૃક્ષોની જે વનસ્પતિઓ સૂકી એ પ્રજ્વલિત થાય, તો પર્યાવરણની અંદર જે જીવ ના બેક્ટેરિયા જે છે એને નાશ કરીને વાતાવરણ શુદ્ધ બનાવે. અને એની સાથે જયારે ગૌકંડ, ગાયના છાણા ભળે
ત્યારે ગાયના ચાણામાં વૈદિક દ્રષ્ટિ કહેવાય છે કે એટલી બધી સકારાત્મક ઉર્જા છે કે તમામ પ્રકારના નકારાત્મક વાયુને, નકારાત્મક સૂક્ષ્મ જીવાણુઓનો સંહાર કરી વાતાવરણને પોઝિટિવ બનાવે છે, બેક ફ્રી કરે છે. માટે આજે જે વૈદિક પદ્ધતિ ચાલી રહી છે, જે હમણાં થોડા દિવસો થોડા વર્ષોથી ચાલુ છે, એની અંદર પણ ગાયના છાણાનો ઉપયોગ કરવામાં આવે છે. અને ગાયના છાણાની અંદર આ બધી ઔષધિઓના ચૂર્ણ નાખી અને એ દંડ બનાવવામાં આવે છે, અને એનાથી જો હોલિકા પ્રજ્વલિત કરવામાં આવે તો કહેવાય કે એ વૈદિક હોલી થઈ, અને વૈદિક હોલી પર્યાવરણ માટે અનુકૂળ બને. જે વૈદિક હોલીનો શ્વાસોશ્વાસમાં પણ જો ધૂમ્ર જાય ને તો શરીર શુદ્ધ બને છે, અંદરની નેગેટિવિટીને બહાર કરે, બીમારીઓથી રક્ષણ આપે છે. માટે આ વૈદિક હોળી છે. અને એવું પણ માનવામાં આવે છે કે હોળીના તહેવાર પછી પ્રકૃતિમાં ઘણો ફેરફાર આવતો હોય છે. આ ફેરફારને લઈને વાત કરવી, કેવા પ્રકારના ફેરફાર જે છે તે લોકોના સ્વાસ્થ્ય પર અને જે વાતાવરણમાં આવતા હોય છે. જો વાતાવરણ, આ વાતાવરણ તમે વાત કરી ત્યારે સમજીએ કે આ બે ઋતુનો સમન્વય, ઠંડી ખતમ થઈ છે અને ગરમી શરૂ થવાની છે, એ સમયમાં હોળી પ્રજ્વલિત કરીએ એટલે હોળી ઠેર ઠેર થાય છે, જેના કારણે વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ નાશ થાય. બાકી આ એવી અવસ્થા છે જે વાયરલ ઇન્ફેક્શન બહુ આપે એવા જીવાણુ બેક્ટેરિયા ઘણા હોય છે. સામાન્ય શરદી ખાંસીની બીમારીઓ ભરપૂર રહેતી હોય છે, એટલે હોળીના દિવસે હોળી ભૂખ્યામાં રહેતા હોય, એમાં ધાણીને એ બધું ખાઈએ જેનાથી કફ પાકી જાય, અને એના માટે આ પ્રકૃતિમાં જે સુધાર આવે છે કે વાતાવરણ હવે કહેવાય છે મધુ, અને શાસ્ત્રોમાં આ પર્વને કહેવાય છે મદનોત્સવ પણ કહ્યો છે. કારણ કે આ સમયગાળો એવો આવવાનો છે જે નથી ઠંડી નથી ગરમી, મધ્યગાળાનો સમય, અને શરૂઆત ગરમી તરફ વધી રહ્યા છે, તો આ સમયગાળો નવી ચેતનાઓ માટે છે, નવી સ્ફુરણાઓ માટે, નવી ઉત્પત્તિ માટે. તો એ ફેરફાર છે પ્રકૃતિના જનનનો, પ્રકૃતિના ઉત્સવનો. માટે કરીને આ શરૂઆત થાય છે, આ ફેરફાર છે. બેક ફ્રી થતું જાય વાતાવરણ, ગરમીની શરૂઆત થાય, અને કહેવાય છે કે મંગલિકતાના પ્રસંગોની પણ શરૂઆત થતી હોય છે, અને આ રીતે આ ફેરફાર તમે નોંધી શકો. અને આચાર્યજી, હોળીના તહેવારને લઈને અને ખાસ કરીને હોલિકા દહનને લઈને એવી માન્યતા છે કે હોલિકા દહનમાં જે જ્વાળા હોય છે, જ્વાળાની દિશા ઘણીવાર ઘણું નક્કી કરતી હોય છે, ભવિષ્યના દર્શન કરાવતી હોય છે. આ માન્યતાને લઈને તમે શું કહેશો? દરેક વસ્તુની પાસે કંઈક ને કંઈક લોજિક રહેલા છે. હોળીની જ્વાળાઓ એટલે પવનને દ્રષ્ટિત કરે છે, પવન જે દિશામાં છે એ દિશામાં જ્વાળા વધવાની છે, બરાબર? તો એ દિશા, દરેક દિશા વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવે છે. એમાં જો જ્વાળા દક્ષિણાભિમુખ થાય, દક્ષિણ દિશા તરફ વધે, તો એ નકારાત્મક સંદેશ આપે, યુદ્ધના સંદેશ આપે છે. પણ જો આ જ્વાળા પૂર્વ કે અગ્નિ તરફ વધે, તો આગ્નેય ખૂણા તરફ વધતી જ્વાળાઓ જીવનમાં, વર્ષમાં પ્રગતિનો સંદેશ આપે છે. જ્યારે પૂર્વ તરફ કહેવાય છે કે સન્માન, નવા દ્વાર ખુલવા, તો જીવનની નવી ઓપોર્ચ્યુનિટી, આપણા દેશની સમૃદ્ધિ, આ બધું સૂચિત કરે છે. પણ જ્યારે એની વિપરીત દિશાઓમાં એ જ્વાળા વધે, તો નૈઋત્યમાં કે દક્ષિણ દિશા તરફ એની જ્વાળા વધતી હોય, તો પારિવારિક મતભેદોમાં કે દરેક વ્યક્તિના જીવનમાં કજિયા, કંકાસનું વાતાવરણ, યુદ્ધનું વાતાવરણ, ઝઘડાનું વાતાવરણ, બીમારીઓનો વધારો, તો આ બધું જોવા મળી શકે. અને જો ઉત્તરાભિમુખી એની જ્વાળા ઊંચી થતી હોય અને ઉપર જ જતી હોય, તો આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ પ્રગતિકારક બતાવવામાં આવે છે. જી, અને આચાર્યજી, હોળિકા દહન સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે, હોળીના તહેવાર સાથે જ ઘણી માન્યતાઓ જોડાયેલી છે, જેમાં એક માન્યતા એવી પણ છે કે હોળિકા દહનમાં લોકો અનાજ ચડાવતા હોય છે. આ અનાજ શા માટે ચડાવવામાં આવે છે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. આ જે વાસ્તવિક હોળી છે, કહેવાય એનું કારણ છે, દરેક આપણે ભારત છે ને એ કૃષિ પ્રધાન છે, અને આ સમયગાળો એટલે હાર્વેસ્ટિંગનો, અર્થાત જે ખેત પેદાશો વાવી હતી શીતકાલમાં, એને લણણી થાય, અને લણણી કર્યા પછી, હાર્વેસ્ટ કર્યા પછી ઈશ્વરને અર્પણ કરવાનો સમય, એટલે હોલિકાની જે જ્વાળા પ્રજ્વલિત કરવામાં આવે એમાં અનાજ પધરાવવામાં આવે. કારણ કે આ જે નવું અન્ન છે એને વૈદિક કાળની અંદર નવાનેષ્ટિ યજ્ઞ કહેવાય, નવા અનાજનો યજ્ઞ. અને એની અંદર તમે જોયું હોય તો આપણે કોંક કરીએ એમ ઘઉંની બાલીઓ છે, ઘઉંની પેલી કહેવાય છે આગળની વાળી, અને જાર છે કે ચણાના ભૂટ્ટા છે, મકાઈ છે, આ બધું જે હાર્વેસ્ટ કર્યું હોય એને શેકવામાં આવે અંદર, અને એને પછી પ્રસાદ તરીકે વિતરણ કરવાનો એક વૈદિક કાળમાં નિયમ હતો.
અને આજ એ પ્રમાણે તમે જુઓ કે પંજાબ બાજુની અંદર જ્યારે જ્યારે લણણી કરવામાં આવે, હાર્વેસ્ટિંગ કરવામાં આવે, ત્યારે લોહરી કરતા હોય છે લોકો, અને એ જ આ હોળી પર્વ સાથે જોડાયેલું છે. એટલા માટે અનાજ અંદર પધરાવવામાં આવતું હોય છે કે આની કૃપાથી, આપની કૃપાથી ઈશ્વર અમને આ પ્રાપ્ત થયું, તો આને એકાંશ આ હોલિકાની અંદર અર્પણ કરીએ છીએ. ધર્મમાં કોઈ પણ તહેવાર હોય એટલે એની ઉજવણીનો દિવસ હોય કે આ તહેવાર છે તો વ્રત રાખીને ઉજવણી કરીશું કે એવી રીતે, તો હોલિકા દહનના દિવસે જે ઉજવણી કરવાની હોય તે સવારથી સાંજ સુધીનો એક ભક્તનો અથવા કોઈ પણ વ્યક્તિનો જે ચર્યા છે, દિવસચર્યા એ કેવી રહેવી જોઈએ? જો હોલિકાના દિવસે માં કહેવાય છે કે હોળી ભૂખ્યા રહેવાનું છે, ઉપવાસનો મહિમા નથી આપતો. હોળી ભૂખ્યા અર્થાત હોલિકા દહન પછી ભોજન કરું ત્યાં સુધી આખો દિવસ તમે નકોડા રહ્યા હોય, એટલે કે ભોજનમાં કેવલ તમે ધાણીને એવું ખાધું હશે, હજી તમારા શરીરમાં રહેલા કફને કહેવાય છે એકત્રિત કરે છે, શોષવાનું કામ કરે છે. અને એ જયારે તમે પછી હોલિકા આગળ જાઓ, એની અગ્નિથી તમારા શરીરને તપાવો, એટલે એ બધું કફને જે ધાણી ગઈ હતી એ શોષેલું મળમૂત્ર દ્વારા નીકળી જતું હોય છે. માટે કરીને આજના દિવસની અંદર ખાસ કરીને જયારે કોઈ પણ વ્રત કરીએ, કોઈ પણ પૂજા અર્ચના કરીએ, બે વસ્તુ મહત્વની છે. પહેલું, તમે હોલિકા કરો કે કોઈ પણ બીજું વ્રત કરો, એના દિવસે તમે જયારે ઈશ્વરનું આરાધન કરો છો, વ્રત કરો એટલે આરાધના, તો તમે જે ભગવાનને માનતા હો એની આરાધના અવશ્ય કરવી જોઈએ. અને હોલિકા સાથે ખાસ કરીને કૃષ્ણને જોડવામાં આવેલા છે, તો બાલકૃષ્ણની, નારાયણની, ભગવાન વસુદેવની આરાધના કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરવા જોઈએ, મનને પવિત્ર રાખવું જોઈએ, અને આ બધી વસ્તુનું ધ્યાન રાખીને પવિત્ર થઈ સ્નાન કર્યા બાદ જ અથવા તો શુદ્ધ થઈ અને પછી હોલિકાની પૂજા અને એની પ્રદક્ષિણા કરવા જવું જોઈએ. જી, હોલિકા દહનને લઈને જે આપણે વાત કરી રહ્યા છીએ, એમાં આ વર્ષની હોળીની આપણે વાત કરીએ કે શુભ રહેશે, અલગ અલગ રાશિઓની જો વાત કરીએ તો અલગ અલગ રાશિઓ પ્રમાણે આ વર્ષની હોળી કેવી રહેશે? જો સામાન્ય રીતે દરેક વસ્તુમાં રાશિ પ્રમાણે જોઈએ તો આપ જોઈએ કે મેષ થી લઈને મીન રાશિ તમામ જાતકો માટે વાત કરીએ તો દરેકે દરેક દિવસમાં કોકને એક દિવસ સારો ને બીજો દિવસ ખરાબ રહેતો હોય છે. પણ સામાન્ય તમે પ્રશ્ન કર્યો છે તો મેષ રાશિના જાતકો માટે આજનો જે હોલિકાના જે પર્વનો જે આ વર્ષની અંદર છે, તો આ વર્ષે અગ્નિનો પર્વ છે અને મેષ રાશિ વાળાઓ માટે અગ્નિ મહત્વપૂર્ણ છે, કારણ કે એનો જે સ્વામી છે એ મંગળ છે અને મંગળનું પ્રતીક જે છે એ અગ્નિ છે. એટલે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે અગ્નિ પ્રદાન થયું, તો મેષ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડવાનું છે. બસ જરૂર પડશે તો ઈશ્વરીય સાધનાનો, ભગવાનની સામે નતમસ્તક થઈને કાર્ય કરવાનું રહેશે, કારણ કે જે વ્યક્તિઓ ઈશ્વર સાથે જોડાયેલા હશે એના માટે મેષ રાશિના તમામ જાતકો માટે આ વર્ષ લાભદાયી નીવડશે. વાત કરીએ વૃષભ રાશિ, તો વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષે વ્યાપારિક દ્રષ્ટિએ ઘણો લાભ જોવા મળી શકે, વ્યાપારમાં નવી ઉન્નતિ મળી શકે, નવા વ્યાપારોની શરૂઆત થઈ શકે, તો આર્થિક દ્રષ્ટિએ વૃષભ રાશિ માટે પણ સારું છે. તો મિથુન રાશિ, મિથુન રાશિના જાતકો માટે પણ આ વર્ષ માંગલિક દ્રષ્ટિએ સારું રહેશે, ઘરમાં માંગલિક પ્રસંગો થશે. ઘણા લોકો વયસ્ક થયા હોય, મેળ નથી આવતો લગ્ન, તો એવા લોકોના ઘરની અંદર આ વર્ષે કંઈક માંગલિક ધાર્મિક પ્રસંગો થાય એવી સંભાવના રહેશે. કર્ક રાશિના જાતકો માટે થોડુંક માનસિક બેચેની અનુભવી શકાય આ વર્ષે, થોડી ચિંતાઓનો સામનો કરવો પડે, પણ જેમ જેમ વર્ષ આગળ જાય એમ આ વર્ષે કર્ક રાશિના જાતકો માટે લાભ જોવા મળી શકે. સિંહ રાશિ, સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક નીવડશે. આ ઉપરાંત સિંહ રાશિના જાતકોએ આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે. વાત કરીએ કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો માટે વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ થતી જોવા મળી શકે, અટકેલા કાર્ય કે પ્રમોશન અટક્યા હોય તો આ વર્ષે આપને પ્રાપ્ત થઈ જાય એવા યોગો આ હોલિકાથી જોવા મળી શકે છે. વાત કરીએ તુલા રાશિ, તુલા રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ લાભપ્રદ સાબિત થશે, ખાસ કરીને વ્યાપારિક વર્ગ માટે ખૂબ લાભદાયી નીવડશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ, વર્ધક અને પ્રગતિકારક વર્ષ થશે. ધન રાશિના જાતકો માટે નાની મોટી યાત્રાઓ કરવા વાળું આ વર્ષ સાબિત થાય. મકર રાશિ વાળા જાતકો માટે આ વર્ષ ખૂબ જ મંગલકારક બની રહેશે. કુંભ રાશિ પણ આ વર્ષે મકર રાશિના જાતકોને થોડીક ચિંતા મંગલકારી કહે છે, થોડીક ચિંતાઓ કારણ કે પનોતી પણ ચાલી રહી છે,
થોડુંક ટેન્શન રહેશે, પણ ભગવાનની કૃપા આ વર્ષ સારું રહેશે. કુંભ રાશિના જાતકો માટે, કુંભ રાશિના જાતકો માટે આ વર્ષે બેચેની થોડીક અવશ્ય રહેશે. થોડુંક ન્યાયની દ્રષ્ટિએ હંમેશા કાર્ય યોગ્ય રીતે યોગ્ય સમય પૂરું કરવાનું આદત રાખશો તો આ વર્ષ લાભકારી રહેશે. મીન રાશિના જાતકો માટે આ વર્ષે લાભ ઘણો જોવા મળી રહ્યો છે, પણ સાથે સાથે બેચેની અને કાર્યો અવરોધો પણ જોવા મળી રહ્યા છે. તો ભગવાનની આરાધના, ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ, નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રના જાપ આપ ચાલુ કરી દો આજથી, તો આખું વર્ષ આપને ઈશ્વરની કૃપાના કારણે શુભ અને મંગલકારી સાબિત થશે. જી આચાર્યજી, હોલિકા દહન પર દાનનું પણ ઘણું મહત્વ છે. કેવા પ્રકારના દાન જે છે તે હોલિકા દહનના દિવસે આપવા જોઈએ? જો હોલિકાની સાથે દાનની મહિમા શાસ્ત્રોમાં વર્ણવી છે એ પ્રમાણની વાત કરું તો હોલિકાના દિવસે ખાસ કરીને અન્નદાન, કાચા અનાજનું દાન આપવાનો મહિમા શાસ્ત્રોમાં કહ્યો છે. એ દરેક વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે અથવા તો કોઈ પણ સીધું સામગ્રી, અનાજનું દાન યોગ્ય પાત્રને, બ્રાહ્મણને, ધાર્મિક સંસ્થાઓને, અન્નક્ષેત્રોની સંસ્થાઓને આને આપે ઉત્તમ કહેવાય. અને ખાસ કરી શાસ્ત્રોક્ત મર્યાદા છે, બ્રાહ્મણને આપવાથી વિશેષ લાભ ગણાય છે, કારણ કે બ્રાહ્મણ એ આ કર્મનો અધિકારી બતાવ્યો છે. બીજા નંબરમાં જે અન્ન ભંડાર ચલાવતા હોય તે સંસ્થાઓને આનું દાન કરવું એ ખૂબ જ શુભ સાબિત થતું હોય છે. આચાર્યજી, અમારા દર્શક મિત્રોને આજે હોળીનો પર્વ છે તેને લઈને કોઈ સંદેશો આપ આપવા માંગતા હોય તો? બિલકુલ, જયારે એમને હોળી છે તો હોળીની અંદર પહેલા પહેલી વસ્તુ કે તમે જયારે હોલિકા દહન કરવા જાઓ, એક તો શાસ્ત્રોક્ત મર્યાદિત રીતે વસ્ત્ર ધારણ કરો, પૂરા શરીરને ઢંકાય એવા વસ્ત્ર ધારણ કરી અગ્નિ જયારે પ્રદક્ષિણા કરીએ ત્યારે શાસ્ત્રમાં કહ્યું છે મિનિમમ 3 પ્રદક્ષિણા અવશ્ય કરશો. 3 પ્રદક્ષિણા કરવાનો અને એ સમયે પ્રાર્થના કરવાની છે કે આરોગ્ય દાયની ભવ, કારણ કે હોલિકાની અંદર તમામ પ્રકારની નેગેટિવિટીને બાળવાની છે. તો એ સમયે હોલિકાની અંદર તમારા દરેકના ઉપરથી ગોમતી ચક્ર, કારણ કે દરેક વ્યક્તિને કાર્યક્ષેત્રોમાં ક્યાંક ને ક્યાંક અડચણ આવતી હોય છે, બીમારીઓ આવી જતી હોય છે, નજર લાગતી હોય છે, તો આ બધા દોષમાંથી નિવૃત્તિ માટે 3 ગોમતી ચક્ર એક વ્યક્તિ ઉપરથી 7 વખત ઉતારી અને હોલિકામાં એને અવશ્ય પ્રજ્વલિત કરી દેજો, આપના જીવનમાં મંગલતાનો પ્રવેશ થતો જોવા મળશે. પરિવાર જે છે તે ખૂબ ધામધૂમથી હોળીનો તહેવાર ઉજવતા હોય છે, આ પરંપરા પાછળ શું લોજિક છે? બાળકને હોલિકાના દર્શન કરાવવા જોઈએ. કેમ કે હોલિકાના દર્શન એ અગ્નિવર્ધક છે, એક હિતકાર કહેવાય, અગ્નિ છે, હિત છે એની, અને એનાથી એના શરીર, કારણ કે નાનું બાળક હોય, જન્મ લીધો હોય છે, તો એની અંદર ગર્ભાવસ્થાની કેટલાક દોષો રહેલા છે, એ હોલિકાને વંદન કરવા જતા એની અગ્નિના કારણે એ બેક્ટેરિયા શરીરની અંદર સૂક્ષ્મ જીવાણુ છે, એ એના શરીરના વિકાસમાં ક્યાંક અવરોધક હોય, કફ વાત પીતો હોય, એ બધું એને શમન કરે છે. માટે કરીને શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ નિયમ છે કે 12 માસનું બાળક થાય એટલે એને હોળીએ પગે લગાડવા લઈ જવો, અને એ જ રીતે એને ઉત્સવ મનાવવામાં આવે છે કે હોળી વંદન કરે એટલે આરોગ્યની દ્રષ્ટિએ એ શરીરને શેક પ્રાપ્ત થાય, અને નાના બાળકને આ બધી ગરમી જલ્દી લાગી જતી, આ ઠંડી લાગ ના કરે, કફ વાત પિત્ત આ 3નો પ્રકોપ થતો હોય એટલે આને દર્શન કરવા લઈ જાય. અને પછી બીજા દિવસે આમ્રમંજરી, આંબાની માંજરને પીસીને એને ચટાડવામાં આવે છે. તો આ એક વૈદિક પરંપરા, જેથી કરીને બાળકની અંદર કહેવાય છે આરોગ્ય મજબૂત થાય. એ કારણે વર્ષોથી સદીઓથી આપણી સંસ્કૃતિમાં દરેકે દરેક પર્વને ઉજવવું જોઈએ. અને આચાર્યજી, હોલિકા દહનમાં જે શ્રીફળ વધેરવામાં આવે છે, શ્રીફળ નું જે દાન આપવામાં આવે છે, તેની પાછળ શું મહત્વ રહેલું છે? જો દરેકની પાછળ એક મહત્વ છે કે શ્રીફળ શા માટે, તો શ્રીફળ જ નહીં, આપણે અનાજની પણ વાત કરી કે દરેક વસ્તુ હાર્વેસ્ટ કરીને પધરાવી છે, તો શ્રીફળને સંપૂર્ણ ફળ માનવામાં આવે છે. શ્રીફળનું એકે અંગ નિરર્થક નથી, તો શ્રીફળ સંપૂર્ણ અંગ હોવાના કારણે એને સંપૂર્ણ બલિના સ્વરૂપની અંદર એ અગ્નિમાં પધરાવવામાં આવે છે. પણ એની મહિમા છે, ઘરની અંદર સંકટો બહુ રહેતા હોય, તમારા ઘરની અંદર નેગેટિવિટી તમને બહુ લાગતી હોય, તો એક શ્રીફળને લઈ આખા ઘરમાં ફેરવવું જોઈએ અને નારાયણને પ્રાર્થના કરવી જોઈએ કે નારાયણ આ બધી નેગેટિવિટી શ્રીફળની સાથે બળીને અગ્નિમાં ભસ્મ થઈ જાય.
અને એને લઈને અગ્નિમાં ભસ્મીભૂત કરવામાં આવતું હોય છે. અત્યારે વિડંબના બીજી એ થઈ ગઈ છે કે જે પ્રસાદનું શ્રીફળ હોય અલગ હોવું જોઈએ અને બાળવાનું શ્રીફળ અલગ હોવું જોઈએ, જેની જગ્યાએ અત્યારે અગ્નિમાં જે ઘરમાંથી ઉતારેલું શ્રીફળ પધરાવે છે એને કાઢી પ્રસાદમાં વિતરણ કરી દે છે, એટલે નેગેટિવિટી દરેકના ભાગમાં વિતરિત થઈ જાય છે. બિલકુલ આચાર્ય જી, આપે આજે જે માહિતી આપી એ દર્શક મિત્રોને ખૂબ જ લાભદાયી થશે એવી હું આશા રાખું છું. અને ખાસ કરીને દર્શક મિત્રો, જે રીતે આચાર્ય જીએ કહ્યું કે આજે શ્રીફળની વાત કહી, એ પણ ધ્યાન રાખવા બાબત જેવી બાબત છે. અને આ સિવાય પણ ઘણી બાબતો જણાવી દર્શક મિત્રોને, એ પણ તમે ધ્યાને રાખજો. અને હોલિકા દહનનું જે રીતે આચાર્ય જીએ વર્ણન કર્યું તે રીતે જ ઉજવણી કરજો. આચાર્ય જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમામ દર્શકોને હોલિકા પર્વને ખૂબ શુભકામનાઓ. તો આ હતા આશુતોષ આચાર્ય જ્યોતિષાચાર્ય, કે જેમણે હોલિકા દહનની જે પણ આપણને મહત્વ સમજાવ્યું એ ખરેખર વૈદિક, ઘણા વર્ષોથી આપણે હોલિકા દહન કરતા આવીએ છીએ પરંતુ ઘણા લોકો તેનું મહત્વ જાણતા નથી. ત્યારે આ કાર્યક્રમના દ્વારા આપણે આ મહત્વ સમજ્યા હશું. આ ઉપરાંત કઈ રીતે હોલિકા દહન કરવું જોઈએ, આજે હોલિકા દહનના દિવસે કેવા પ્રકારની પ્રક્રિયા કરવી જોઈએ તેના વિશે પણ આપણે ચર્ચા કરી, એ પણ આપણને ખૂબ લાભદાયી થશે તેવી હું આશા રાખું છું. હાલ આપણે આ કાર્યક્રમ સમાપ્ત કરી રહ્યા છીએ. આવી જ વિશેષ રજૂઆતો સાથે આપણે મળતા રહેશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.